જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ પર હું વૃંદા પાટિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભગવાન શ્રી દ્વારકાધીશની બીજી ધ્વજારોહણ થઈ રહી છે અને આપ સૌ કોઈ મારી સાથે દર્શન કરી રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની બીજી ધ્વજારોહણના. અને ગઈકાલે આપણે વાત કરી હતી બિલ્વ ઠાકુર કે જેને એક વેશ્યાની અંદર મોહ હતો અને એ વેશ્યાએ એમને ઠપકો આપ્યો કે આપ બ્રાહ્મણ છો અને બ્રાહ્મણ હોવાને નાતે આપનો મોહ મારામાં નહીં પણ આપનો મોહ ભગવાનમાં હોવો જોઈએ અને ભગવત કાર્ય જ આપનું પરમ જીવન હોવું જોઈએ, સિદ્ધ હોવું જોઈએ. તો આપનો મોહ છે એ ભગવાનમાં કૃપા કરીને પોરવો અને ભગવત કાર્ય કરો, મને પાપમાં ન પાડો. અને એ વેશ્યાના ઠપકાથી જે છે એ બિલ્વ ઠાકુર પોતાની આંખ ફોડી નાખે છે અને પછી માત્ર ને માત્ર એ કૃષ્ણને શોધે છે, ચાહે છે, કૃષ્ણને જ એ ભક્તિ કરે છે. અને ત્યારે એમને એક 71 શ્લોકનો ગોવિંદ દામોદર સ્તોત્ર લખેલો છે જેમાંથી 7-8 જે શ્લોક છે એ બહુ જ પરિચિત છે બધાને. ગોવિંદ દામોદર સ્તોત્રથી જે ભગવાન શ્રી કૃષ્ણની એ સ્તુતિ છે એનાથી ઓળખાય છે, જેની આપણે વાત કરી હતી કે એનો પ્રથમ જ શ્લોક છે કે કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્ર સપુટેશયાનમ શ્રી બાલમ મુકુંદમ મનસાસ્મરામે. એ વડના પાંદડામાં જ્યારે પૃથ્વી અને જ્યારે જીવસૃષ્ટિ જલ મગ્ન હોય એ જલની ઉપર, વડના પાંદડાની ઉપર ભગવાન શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપે, એકદમ નાના 6-8 મહિનાના બાળ સ્વરૂપે પોતાના પગના અંગૂઠાને મોઢામાં ચૂસે છે એવા દર્શન હું ભગવાન શ્રી કૃષ્ણના કરું છું અને એ શ્રી કૃષ્ણને હું મનથી સ્મરું છું, જેમાં આગળ બીજો શ્લોક છે. એ પહેલાં મારી સાથે જોડાયેલા સૌ કોઈને જય દ્વારકાધીશ. ખાસ લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. અને ધ્વજારોહણનો વિડીયો છે, ખાસ શેર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન જે છે એ પહોંચી શકે. બિપ્લાબ તુલ તાલુકેદાર જય દ્વારકાધીશ, કરશનભાઈ કે વાટેર જય દ્વારકાધીશ, એમએસ સવાણી જય દ્વારકાધીશ, નિમેશ ચૌહાણ જય દ્વારકાધીશ, પરસોત્તમભાઈ જય દ્વારકાધીશ, નિમેશ ચૌહાણ જય દ્વારકાધીશ, નિતેશ ચૌહાણ જય દ્વારકાધીશ, મારી સાથે જોડાયેલા સૌ કોઈને જય દ્વારકાધીશ, જય ઠાકોર, જય રણછોડ, જય મુરલીધર, જીવનભાઈ જય દ્વારકાધીશ, ભાલોદિયા ખીલન જય દ્વારકાધીશ, નિમેશ ચૌહાણ વડોદરાથી, ઉડેરાથી આપણી સાથે છે જય દ્વારકાધીશ, ઘનશ્યામ પટેલ જય દ્વારકાધીશ. તો આપ સૌ કોઈ મારી સાથે ભગવાન શ્રી દ્વારકાધીશની બીજી ધ્વજારોહણ છે જેના દર્શન કરી રહ્યા છો. ભગવાન શ્રી દ્વારકાધીશને રોજ નિત્ય 5 ધ્વજારોહણ થાય છે જેમાંથી આપણે દ્વારકા ટુડે કોઈ પણ એક ધ્વજાનું લાઈવ કરે છે. ઓમ થુબાણી જે રોજ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના દર્શન આપ સુધી પહોંચાડે છે. અને આજે આપ સૌ કોઈ વૃંદા પાઢિયા સાથે આ લાઈવ ધ્વજારોહણના દર્શન કરી રહ્યા છો. જગદીશ આહિર જય દ્વારકાધીશ, પ્રણવ ઠાકર જય દ્વારકાધીશ, જિગ્નેશ ગોહેલ જય કારિયા ઠાકોર, રાગિણી પટેલ જય દ્વારકાધીશ. તો આગળ એમાં વાત કરીએ ગોવિંદ દામોદર સ્તુતિ જે છે એનો બીજો શ્લોક છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, જીવહે પીબશ્વા મૃતમ્રેત દેવ, ગોવિંદ દામોદર માધવેથી. હે ગોવિંદ, હે ગોપાલ, હે દામોદર, હે મુરલીધર, હે મુરારી, હે શ્રી કૃષ્ણ, જીવ મારી જીભ જે છે હંમેશા એનું જ રટણ કરે, એને જ હંમેશા ચાહે અને એનું જ વચનામૃત, એમનું જ અમૃત જે છે એ પીએ. શ્રી કૃષ્ણ રૂપી નામનું અમૃત સદૈવ મારી જીભ જે છે એ પીતી રહે, એટલે કે શ્રી કૃષ્ણનું રટણ હંમેશા મારી જીભ ઉપર હોય એવું ભગવાન શ્રી કૃષ્ણને સ્તુતિ કરવામાં આવે છે કે આપનું નામ હે ગોવિંદ, હે દામોદર, હે શ્રી કૃષ્ણ, હે હે નાથ, હે નારાયણ, હે વાસુદેવ, હે મુરા, હે મોરારી, આપનું જ નામ જે છે એ મારા જીભ ઉપર રહે. ફરીથી ભરત જાકરેની કોમેન્ટ છે, કાન્હા તુમે હજાર બાર દિખ ઘર ભી જી નહીં ભરા, હર બાર લગતા હૈ કી એક બાર ઓર દેખ લો તુમે. બહુ જ સુંદર કોમેન્ટ હોય છે ભરત જાકરિયાની. રીટા મકવાણા જય દ્વારકાધીશ, હેમેન્દ્ર ઠાકર જય દ્વારકાધીશ. અને ખરેખર એવું જ છે કે ભગવાન શ્રી દ્વારકાધીશના જેટલી વાર દર્શન કરીએ એટલી વાર ઓછા છે. અને કેવા સુંદર અને એકદમ
નિત્ય સાવ કાળો પથ્થર છે એમ કહે કે ભગવાન શ્રી કૃષ્ણનો સાવ કાળો પથ્થર છે, પણ તોય કેટલો મનમોહક છે. હંમેશા આપણે સુંદરતા જોવાની, જે ગોરા વર્ણના હોય, જે શ્વેત હોય ને, એમાં હંમેશા આપણે સુંદરતા દેખાય છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ તો સાવ કાળો પથ્થર છે તો પણ કેટલો સુંદર લાગે છે. હંમેશા એના નિત્ય શણગાર હોય છે, સુંદર શણગાર હોય છે, અને જેટલી વાર દર્શન કરીએ એટલી વાર આપણું મન જ છે નથી ભરાતું. તો હે જીભ, આપણી જીભને કહેવાનું છે, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવાની છે કે મારા જીભ પર હંમેશા હે નાથ, હે ગોવિંદ, હે દામોદર, હે શ્રી કૃષ્ણ, હે વાસુદેવ, આપનું જ સ્મરણ રહે, આપનું જ રટણ જે છે એ મારી જીભ કરતી રહે. અને એનો બીજો શ્લોક છે, વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદા પિતચિત્ત વૃત્તિ દધ્યાદિતકમ મોહ વશાદ વોચ ગોવિંદ દામોદર માધવેતી. એ ગોપ કન્યાઓ જે છે, ગોકુળ મથુરા અને વૃંદાવનની જે ગોપ કન્યાઓ જે છે, એ ગોપ કન્યાઓ દહીં વેચવા માટે જાય છે, દહીં વેચવા માટે નીકળે છે, પણ એનું મન છે, એનું ચિત્ત છે, એ તો પેલા શ્રી કૃષ્ણમાં, એ મોરારીમાં જેનું મન ચોંટેલું છે, અને એ મન એમાં ચોંટેલું છે ને, એને કારણે એ ઘેલી બનેલી, એ કૃષ્ણ પાછળ ઘેલી અને દીવાની બનેલી ગોપ કન્યા જે છે, એ દહીં લો બોલવાની બદલે બોલે છે હે ગોવિંદ, હે દામોદર, હે શ્રી કૃષ્ણ, હે માધવ. એમના મોઢામાંથી પણ ભગવાન શ્રી કૃષ્ણનું જ નામ નીકળી જાય છે. એ દહીં લો નથી બોલતી, કારણ કે એ મોહનની અંદર, મોહ જે છે એમનો મોહનમાં છે, મુરારીમાં છે, એ શ્રી કૃષ્ણમાં છે, એટલે પોતાની જાતનું એને ભાન જ નથી રહેતું. એને ભાન છે તો માત્ર ને માત્ર શ્રી કૃષ્ણના ચરણ રજનું. એને એટલે જ એ ગોપ કન્યાઓ પણ ધન્ય છે કે જે દહીં લો નહીં, પણ ગોવિંદ દામોદર, હે શ્રી કૃષ્ણ, હે ગોવિંદ, હે દામોદર, હે મુરારીનો પોકાર કરે છે. તો આજે આપણે આ બે શ્લોક જોયા ગોવિંદ દામોદર સ્તુતિના, કે એક જીભને કહેવામાં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવામાં આવે છે કે મારી જીભ ઉપર તારું નામ રહે, અને જે રીતે ગોપ કન્યાઓ બધું જ ભાન ભૂલીને દહીં લો બોલવાની બદલે ગોવિંદ દામોદર બોલે છે ને, એવી રીતે આપણે પણ આપણા ભાન ભૂલીને ભગવાન શ્રી કૃષ્ણને ચાહીએ અને એમનું જ નામ રટણ કરીએ, હે ગોવિંદ, હે દામોદર, હે વાસુદેવ, હે શ્રી કૃષ્ણ, હે મોરારી, એ જ આપણા જીભવામાં રહે, એ જ રટણ આપણી અંદર રહે. તો બે શ્લોક આપણે આજે જાણ્યા. ફરીથી આવતીકાલે ફરીથી આપણે આગળ જાણશું. હજી 8 શ્લોક છે, હજુ આગળ આ ગોવિંદ દામોદર સ્તુતિ શું કહેવા માંગે છે એ પણ જાણીશું. અને કહેવાય છે કે કોઈ પણ કષ્ટ હોય, કોઈ પણ પીડા હોય, કોઈ પણ દુઃખ હોય, પણ નિત્ય જો ગોવિંદ દામોદર સ્તુતિનો પઠન કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ બધા જ દુઃખને દૂર કરે છે. અને આપણી સમક્ષ આ ભગવાન શ્રી દ્વારિકાધીશની ધ્વજા ખુલી ગઈ છે. અને હું રોજે કહું છું કે જ્યાં સુધી આ સૂર્ય ચંદ્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ ધ્વજાનું અસ્તિત્વ આમનામ જ રહેશે. આપણા સૌ કોઈ પણ આ ધ્વજાની અને ભગવાન શ્રી દ્વારિકાધીશની કૃપા આમનામ બની રહે, આપણે સૌ કોઈ ઉપર ભગવાન શ્રી દ્વારિકાધીશના આશીર્વાદ રહે, એવી સૌ કોઈને શુભેચ્છા. જે પણ મારી સાથે લાઈવ જોડાયેલા છે, સવિતા જય દ્વારકાધીશ, ઉમેશ ગુજરાતી જય દ્વારકાધીશ, હરેશ લિંબાચિયા જય દ્વારકાનાથ, પ્રફુલ પટેલ જય દ્વારકાધીશ, બીજલ રબારી જય દ્વારકાધીશ, દ્વારકાથી બીજલભાઈ ભગત આપણી સાથે છે, દિવ્યેશ ચોકસી જય દ્વારકાધીશ, મનોજ પટેલ જય દ્વારકાધીશ. તો ઘણા બધા લોકો મારી સાથે હતા અને આજે આપણે જાણ્યું કે ગોવિંદ દામોદર સ્તુતિના બે શ્લોક આપણે જાણ્યા. ફરીથી આવતીકાલે આગળ પણ જે આગળ છે બીજા શ્લોક છે એનું આપણે ભાવાર્થ સમજીશું. અને આશા રાખું છું કે આપ પણ આ ગોવિંદ દામોદર સ્તુતિ વિશે જાણશો, આપને પણ મજા આવશે, અને કદાચ નક્કી પણ કરશો કે રોજ નિત્ય આ ગોવિંદ દામોદર સ્તુતિનું પઠન જો કરવું જોઈએ. એનાથી ગોવિંદ દામોદર સ્તુતિના પઠન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌ કોઈના દુઃખ હરે છે, કષ્ટ હરે છે, અને આપણે મનથી ભગવાન શ્રી કૃષ્ણ છે આપણા મનની અંદર પ્રવેશે છે, અને આપણું ચિત્ત અને મન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણમાં લાગેલું રહે છે. તો એ અનન્ય ભક્તિ માટે થઈને આ રોજ નિત્ય ગોવિંદ દામોદર સ્તુતિનું પઠન કરવું જોઈએ. ફરીથી આવી જ દ્વારકાધીશની કોઈ દિવ્ય વાતો સાથે ફરીથી આવતીકાલે મળીશ. ત્યાં સુધી લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. મારી સાથે બધા જ જોડાયેલા લોકો છે, દ્વારકાધીશના ભક્તો છે, એ બધાને જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય ઠાકોર. એન્ડ પ્લીઝ લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. ધજાનો આ વિડીયો જે છે ખાસ દ્વારકાધીશના ભક્તો સુધી પહોંચાડજો. આપણે વોટ્સએપની અંદર ફાલતુના ઘણા મેસેજ શેર કરતા હોય છે, પરંતુ સવાર સવારમાં આવું દિવ્ય અને દ્વારકાધીશની દિવ્ય વાતો અને દ્વારકા
કચ્છની દિવ્ય ધ્વજારોહણનો વિડીયો હશે, આપણે જય શ્રી કૃષ્ણ કરી જય દ્વારકાધીશ કરીને બીજા અન્ય ભક્તો સાથે શેર કરીએ. જરૂરથી આપના ફેમિલી ગ્રુપમાં પણ શેર કરજો. આવતીકાલે ફરીથી મળીશ. ત્યાં સુધી આપ સૌ કોઈને જય દ્વારકાધીશ.